ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ના 252 જેટલા મતદારોનું નામ મતદાર યાદીમાંથી શરતચૂકથી કમી થઈ જતા ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો હતો। બાદમાં આજે 252 જેટલા મતદારો પેટાચૂંટણીમાં મતદાન કરી શકે અને તેમનું નામ ફરીથી મતદાર યાદીમાં લેતા મતદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટાચૂંટણી આગામી તારીખ 3/10/2021 રોજ થવા જઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 4ની મતદાર યાદીમાંથી 252 જેટલા મતદારોના નામ કમી થઈ જતાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરતચૂકના કારણે 252 જેટલા મતદારોનું નામ કમી થઈ જવા પામ્યું હતું અને જે બાબતની અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આજે આ 252 જેટલા મતદારોનું નામ ફરીથી મતદાર યાદીમાં દાખલ કરવામાં આવ્યું છે અને આ તમામ મતદારો આવનારી પેટાચૂંટણીમાં મતદાન કરી શકે, જેથી મતદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જે અમને ધ્યાને આવતા અમે સક્ષમ કક્ષાએથી ચૂંટણી અધિકારી સાહેબશ્રીના મારફતથી ઇલેક્શન કમિશનને જે બાબત ધ્યાને આવી એના અનુસંધાને આજે શરતચૂક વહીવટી ક્ષતિ જે થવા પામી છે એ દૂર કરવામાં આવી છે અને એ 252 મતદારોને પણ સમાવેશ કરી દેવામાં આવે છે। નવી યાદીની ભજવણી તમામ ઉમેદવારોને કરી દેવામાં આવી છે, તે ઉપરાંત નોટિસ બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તમામને કોઈ વંચિત ના રહે અને એ રીતની કાર્યવાહી સરકાર કક્ષાએથી કરવામાં આવેલી છે। અને જે આ 252 મતદારોની જે વાત છે એ ખરેખર એક શરત ચૂક જ હતી, ક્લેરિકલ મિસ્ટેક હતી, જેને નિયમ અનુસાર સુધારો કરવામાં આવેલ છે। કોંગ્રેસ દ્વારા સાહેબ જે આ બાબતે ભાજપના આક્ષેપ કરવામાં આવ્યા હતા, શું કહેશો, આમાં શું હકીકત છે? એ વહીવટી ક્ષતિ જ છે, એમાં બીજી કોઈ વાત નથી, કોઈ પક્ષની કે પક્ષાપક્ષીની કોઈ વાત નથી, કોઈ વ્યક્તિ વિશેષની પણ વાત નથી, વહીવટી ક્ષતિ છે અને જેને નિયમ અનુસાર